नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। नमस्ते मित्रों, विमला विद्यालय ईलर्निंग में तमारू स्वागत छे। मित्रों, आपणे भणी रह्या छीए BSM 3 CC 305 बायोलॉजिकल साइकोलॉजी एटले के शारीरिक मनोविज्ञान। मित्रों, अगाउना लेक्चर में आपणे यूनिट 1 स्टार्ट करी दीधेलो छे अने एमां आपणे एनी व्याख्या अने बीजा मुद्दाओ विशे चर्चा करी हती अने आजना लेक्चर में हवे पछीना आगळना मुद्दाओ विशे आपणे अभ्यास करवानो छे। तो चलो मित्रों स्टार्ट करिए। मित्रों, आज आपणे भणीशुं एक्सप्लेन द फील्ड ऑफ स्टडी ऑफ बायोलॉजिकल साइकोलॉजी एटले के शरीर मनोविज्ञाननुं कार्यक्षेत्र। मित्रों, आजे आपणे जाणीए छीए के दरेक विज्ञाननुं एक अभ्यास क्षेत्र होय छे। अभ्यास क्षेत्र एटले जे तो विषयनी माहिती કે જેનો અભ્યાસ કરવાથી અને ઉપયોગ કરવાથી આપણા જ્ઞાનમાં વધારો થાય છે અને જેનાથી બીજી બાબતો જાણવામાં આપણને મદદરૂપ થાય છે। મિત્રો, આપણે એની વ્યાખ્યા જોઈએ તો શારીરિક મનોવિજ્ઞાન એટલે માનવી અને પ્રાણીઓના શારીરિક વર્તનના આધારનો અભ્યાસ। આ સિટી મોર્ગન દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવી છે। તો મિત્રો, આપણે જાણીએ છીએ કે શારીરિક મનોવિજ્ઞાનમાં વ્યક્તિના વર્તન પાછળ એનું શારીરિક કયા કયા આધારો છે એનો અભ્યાસ કરવાનો હોય છે, જેની મદદથી આપણે વ્યક્તિના વર્તન પાછળના કારણોની માહિતી મેળવી શકીએ છીએ। એટલે કે શારીરિક મનોવિજ્ઞાનમાં વર્તન પાછળ જવાબદાર શારીરિક આધારોનો અને શારીરિક પ્રક્રિયાઓનો અભ્યાસ થાય છે। આ ઉપરાંત મગજના કાર્યો વિશે જાણવા આધુનિક પદ્ધતિઓ જેમ કે સિટી સ્કેન, પેટ સ્કેન અને MRI જેવી પદ્ધતિઓ શોધાઈ છે, જેનો વિસ્તૃત અભ્યાસ શારીરિક મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે। અને મિત્રો, આ વિષયમાં જ આપણે જાણી શકીએ છીએ કે વર્તન તો વ્યક્તિના અંદર જે ઉદ્ભવે છે તો એ એમ જ ઉદ્ભવતું નથી, એની પાછળ શારીરિક ક્રિયાઓ પણ, શરીરના અંદર બી ફેરફારો જે થાય છે એ પણ જવાબદાર હોય છે। એટલે કે શરીરની અંદર જે ફેરફારો થાય છે, હોર્મોનલ ચેન્જીસ થાય છે અને એના કારણે વ્યક્તિનું વર્તન બદલાતું હોય છે, તો આપણે આ વિષયમાં એના વિશે માહિતી મેળવવાની હોય છે। મિત્રો, બીજું છે મેથડ ઓફ સ્ટડીંગ બાયોલોજિકલ સાયકોલોજી એટલે કે શારીરિક મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિઓ। મિત્રો, આપણને ખબર છે કે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન જ છે અને મનોવિજ્ઞાનની ઘણી બધી શાખાઓ છે અને શારીરિક મનોવિજ્ઞાન પણ તેની એક શાખા છે। અને મિત્રો, આપણે જાણીએ છીએ કે વિજ્ઞાન એટલે બૌદ્ધિક અને વ્યવહારિક પદ્ધતિ પ્રવૃત્તિને નિરીક્ષણ એટલે કે જોઈ શકાય, પ્રયોગ કરી શકાય તે તમામ બાબતો વિજ્ઞાનમાં સમાવેશ કરી શકાય છે। અને એટલે શારીરિક મનોવિજ્ઞાન પણ આ જ પદ્ધતિનો ઉપયોગ કરે છે, જેના દ્વારા વર્તન પાછળ શારીરિક કારણો જાણી શકાય। શારીરિક મનોવિજ્ઞાનમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ તરીકે મજ્જાકીય શારીરિક પદ્ધતિ, મજ્જાકીય શરીરરચના પદ્ધતિ, મજ્જાકીય રાસાયણિક પદ્ધતિ તેમજ મજ્જાકીય વિદ્યુત પદ્ધતિ જેવા ઘણી બધી પદ્ધતિઓનો સમાવેશ થાય છે। અને મિત્રો, આ બધી પદ્ધતિઓ દ્વારા વ્યક્તિના વર્તન પાછળ જે કારણો જવાબદાર છે શારીરિક કારણો તેને જાણી શકાય અને અગર એવી કોઈ પ્રોબ્લેમ હોય તો એને દવા દ્વારા પણ ઠીક કરી શકાય છે, જેથી કરીને વ્યક્તિને પોતાનું જીવન જીવવામાં સરળતા રહે છે। મિત્રો, ત્રીજું છે ન્યુરોન્સ અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે કે ચેતાકોષો અને કેન્દ્રીય ચેતાતંત્ર। ચેતાતંત્ર વિશે તમે જાણતા હશો, ધોરણ 11 અને 12 મનોવિજ્ઞાનમાં તમે ભણ્યા હશો કે ચેતાતંત્ર મુખ્ય બે ભાગમાં
વહેંચાયેલું છે. એક છે કેન્દ્રીય ચેતાતંત્ર અને પરિવર્તી ચેતાતંત્ર. મિત્રો, આપણે આ વિષયમાં કેન્દ્રીય ચેતાતંત્ર અને પરિવર્તી ચેતાતંત્ર તેમજ ચેતાકોષોનું શું કાર્ય છે, માણસના વર્તન પાછળ આ કેવી રીતે ભાગ ભજવે છે, એની શારીરિક રચના કેવી છે, એના વિશે આપણે અભ્યાસ કરવાનો હોય છે. મિત્રો, ચોથું છે પ્રત્યક્ષીકરણના શારીરિક આધાર, એટલે કે ફિઝિકલ બેઝ ઓફ રિયલાઇઝેશન. એટલે કે આપણે પ્રત્યક્ષીકરણ કરીએ છીએ તે પહેલાં આપણે સંવેદન થાય છે, એટલે કે કોઈ પણ વસ્તુ આપણે જોઈએ એના પહેલાંનું આપણને સંવેદન થતું હોય છે. અને પ્રત્યક્ષીકરણના શારીરિક આધારો મનોવિજ્ઞાનનો અગત્યનો અભ્યાસ વિષય છે. દ્રશ્ય પ્રત્યક્ષીકરણ, શ્રવણ પ્રત્યક્ષીકરણ તથા રાસાયણિક પ્રત્યક્ષીકરણના મહત્ત્વના આધારસ્તંભો છે. આ તમામ બાબતોનો અભ્યાસ શારીરિક મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. મિત્રો, એટલે કે આપણી જે પણ ઇન્દ્રિયો દ્વારા આપણે જે પણ પ્રત્યક્ષીકરણ કરીએ છીએ અને એના દ્વારા આપણે જે વર્તન ઉદ્ભવે છે, આ તમામ બાબતો વિશે આપણે આ વિષયમાં અભ્યાસ કરતા હોઈએ છીએ. તો મિત્રો, આ હતું શારીરિક મનોવિજ્ઞાનનું અભ્યાસ ક્ષેત્ર. મિત્રો, આમ તો આ બહુ વિશાળ ટોપિક છે, પણ અભ્યાસક્રમની દ્રષ્ટિકોણથી આપણે આટલું જ ભણવાનું હોય છે. તો મિત્રો, આશા રાખું છું કે જે તમને માહિતી આપી એમાં તમે સમજ્યા હશો, અને આગળના મુદ્દાઓ હવે આના પછીના લેક્ચરમાં આપણે ભણીશું. તો મિત્રો, આપણે જોઈ ગયા કે કોઈ પણ વિષયનું અભ્યાસ ક્ષેત્ર એટલે તે વિષયમાં ચર્ચવામાં આવતા મુદ્દાઓ, શારીરિક મનોવિજ્ઞાનના કાર્યક્ષેત્રમાં શરીર મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિઓ, ચેતાકોષો અને કેન્દ્રીય ચેતાતંત્ર, પ્રત્યક્ષીકરણના શારીરિક આધારો વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. તો મિત્રો, થેન્ક યુ.